સૌથી પહેલા સમાચાર અમદાવાદથી. અમદાવાદમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધી જવાથી વિઝિબિલિટી ઘણી ઊંચી થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં આજે સવારથી જ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં અત્યંત ધુમ્મસ છે અને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારના સમયે ધુમ્મસના કારણે થોડેક દૂર સુધીનો રસ્તો નથી દેખાઈ રહ્યો અને હેડલાઇટ્સ પણ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી છે. ખાસો હાઈવે ઉપર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગાઢ ધુમ્મસના કારણે હેડલાઇટ્સ ચાલુ રાખીને વાહન ચાલકો વાહન ચલાવવા માટે મજબૂર છે. અમદાવાદ શહેરમાં સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હાલ શું એસજી હાઈવે પર અને આપ જોઈ રહ્યા છો કે સરખેજ તરફ અને ગાંધીનગર તરફ એમ બંને તરફ જવાના રસ્તા પર બંને તરફ ભાગમાં જોઈ રહ્યા છો કે ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે. તેના કારણે વાહન ચાલકોએ ખૂબ જ તકેદારી અને સંભાળીને પોતાના વાહનો હંકારવાની ફરજ પડી રહી છે. ધુમ્મસ વધારે છે એટલે આપ જોઈ રહ્યા છો કે જે વાહનોની લાઇટ છે એમને આવશ્યક રીતે ચાલુ રાખવાની ફરજ પણ પડી રહી છે, કેમ કે વિઝિબિલિટી છે એ વિઝિબિલિટી ઓછી છે, જેથી વાહન ચાલકો ખૂબ જ તકેદારીપૂર્વક પોતાના વાહનો છે એ ચલાવી રહ્યા છે. સાથે સાથે બીજી તરફની વાત કરું તો બોપલ તરફ જવાના રસ્તે પણ, તો મારા સહયોગીને કહીશ કે એ તરફની પરિસ્થિતિ આપને બતાવવાનો પ્રયાસ કરીએ. તો બોપલ તરફ જવાનો જે હિસ્સો છે એ રસ્તા પર પણ ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે, જેના કારણે વાહન ચાલકો છે એ સતર્ક બની અને પોતાના વાહન છે એ ચલાવી રહ્યા છે. સવારના ટેમ્પરેચરની વાત કરું અમદાવાદ શહેરના તો 16-17 ડિગ્રી સેલ્સિયસ સવારના સમયે તાપમાન જોવા મળી રહ્યું છે. એટલે ઠંડી છે એ ઠંડીમાં થોડો ઘણો આંશિક ઘટાડો ભલે થયો હોય, પણ વાતાવરણમાં ધુમ્મસની વાત કરું તો આપ ધુમ્મસ સવારના સમયે જોઈ રહ્યા છો, જે લગભગ 6:30 થી 8:30 કલાક સુધી સવારનો સમય હોય છે ત્યારે ગાઢ ધુમ્મસ આજના દિવસની વાત કરું તો હાલ આ જોવા મળી રહી છે. કેમેરા પર્સન અજય પાંડે સાથે અર્પિત દરજી, BPS મિતા, અમદાવાદ.